સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નવી નાખવામાં આવેલી પાણીની લાઇનમાં પાણી આવે તે પહેલા જ ભંગાણ પડવાના શ્રી ગણેશ. નાખવામાં આવેલી પીવીસી પાઇપલાઇન ઉપર ઉઠ્યા અનેક સવાલો. પાલિકા દ્વારા નાખવામાં આવેલી પાઇપની નિષ્પક્ષપણે તપાસ કરી ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પ્રાંતિજ ખાતે સરકારની અટલ મિશન ફોર રિઝર્વેશન અને અર્બન ટ્રાન્સમિશન દ્વારા 4,42,00,000ના ખર્ચે ડીવાય પાઇપ તથા પીવીસી પાઇપ 6 કેજીની પ્રાંતિજનગરમાં 9.25 કિલોમીટરની અંદર પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે. જ્યારે નગરજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે પ્રાંતિજનગરમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. પ્રાંતિજ ખાતે નાખવામાં આવેલ પાણીની નવી લાઇનમાં પાણી આવે તે પહેલા જ ભંગાણ. કોન્ટ્રાક્ટર દ્વારા થોડુંક ખોદવાની આળસમાં રોડ ઉપર પાઇપ નાખી. આ કામ પાલનપુર ખાતે આવેલ ઉમિયા બિલ્ડર્સ ચેતનભાઈ પટેલ કોન્ટ્રાક્ટર દ્વારા જાણે કૂતરા પાછળ પડ્યા હોય તેમ જેમ ફાવે તેમ ખોદકામ કરી ઊંચા નીચું લેવલ જોયા વગર પાણીની લાઇન તાત્કાલિક ખોદકામ કરી પાણીની પાઇપલાઇન નાખી દેવામાં આવી છે. 4 જેટલા બેડ આવતા રહીશોને પાણી ફોર્સથી નહીં મળે. કોન્ટ્રાક્ટરની લીલિયાવાડી સામે આવી. પ્રાંતિજ એપ્રોચ રોડ માતૃછાયા સોસાયટી સામે એસટી ડેપો પાસે નાખવામાં આવેલ પાઇપલાઇન દરમિયાન રોડની સાઇડમાં ખોદકામ કરવાનું કોન્ટ્રાક્ટરને જોર આવતા 4 બેડ મારવામાં આવ્યા છે અને બેડ દ્વારા પાઇપ ઊંચી લઈને જોઈન્ટ આપવામાં આવ્યો છે અને રોડ ઉપર પીવીસી પાઇપ રામ ભરોસે મૂકીને તેની ઉપર આરસીસી માલ નાખી પાઇપ સંતાડવામાં આવી હતી. મને જાણ થઈ કે અમારું બસ સ્ટેન્ડ જે સર્વિસ સ્ટેશન છે ત્યાં આગળ એક પાઇપ તૂટી ગયેલી છે. મારા ધ્યાને એ વસ્તુ આવેલી છે અત્યારે. હવે એટલે આ વસ્તુ હાલ મારા ધ્યાને મૂકી છે એટલે અમે હવે કોન્ટ્રાક્ટરને કાલે બોલાયા છે. અમારી અહીંયા વિગતદાર સાહેબ છે એમના રૂબરૂમાં અને કઈ કઈ જગ્યાએ પ્રશ્ન છે એનું સોલ્યુશન લાવવાનો અમે પ્રયત્ન કરીશું. સોલ્યુશન શું આવે કારણ કે આ તો શું અમારા ફોર્સ નો જે બી પ્રશ્ન છે એનાથી શોર્ટ આઉટ થઈ જાય એટલે કાલે હવે સ્થળ પર જઈને ભાઈને મેં કોન્ટ્રાક્ટર ને બોલાવે છે એટલે એના ત્યાં જઈશું અને શું છે અને સોલ્યુશન શું આવી શકે. પણ પાપ જાણે છાપે ચડીને પોકારતું હોય તેમ પાણી ચાલુ થાય તે પહેલા જ પાઇપના બેડમાં ભંગાણ પડ્યું છે. ત્યારે હજુ તો પાઇપલાઇનનું કામ હજુ બાકી છે અને પાઇપલાઇનમાં ભંગાણ પડવાનું ચાલુ થઈ ગયું છે. ત્યારે જો પાઇપલાઇનમાં પાણી ચાલુ કરવામાં આવશે ત્યારે હજુ કેટલા ભંગાણ થશે એ તો હવે જોવાનું રહ્યું. ત્યારે હાલ તો રોડ ઉપર નાખેલ પાઇપલાઇનમાં વગર પાણી આવે ભંગાણ દેખાય છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા નાખવામાં આવેલ પીવીસી પાઇપ બેડ ઉપર પણ હાલ તો સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા દ્વારા નાખવામાં આવેલ પાઇપલાઇનની તપાસ થશે કે પછી કમિશન વાળી થશે એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે. ત્યારે હાલ તો પાણી પહેલા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડવાના શ્રી ગણેશ થઈ ગયા છે. પાણી ચાલુ કરાતા શું થશે એ તો હવે સમય આવે ત્યારે ખબર પડશે. ઉમંગ રાવલ, ZS TV, પ્રાંતિજ.